नमस्कार विद्यार्थी मित्रों, एके एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे जोईशुं धोरण 5 विषय आसपास तेनो पाठ नंबर 3 स्वाद थी पाचन सुधी। मित्रों, अत्यार सुधीना वीडियो में आपणे पाठ्यपुस्तक अने स्वाध्यायपोथी बन्नेनी वात करेली अने तेना टॉपिक हता स्वाद अने तेनो अनुभव अने जीभ। आजे आपणे स्वाध्यायपोथीमां जे वात करवानी छे તે ચાવો અને સારી રીતે ચાવો, બીજો ટોપિક છે ભૂખ અને ત્રીજો ટોપિક છે ગ્લુકોઝ અને તેનું કાર્ય। તો આ ત્રણ ટોપિક વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાની છે। તો તમને એક નાનકડી એવી રિક્વેસ્ટ છે કે આ વિડીયો તમારે અંત સુધી જોવાનો છે અને તમારા મિત્રો સુધી શેર કરવાનો છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ। ચાવો અને સારી રીતે ચાવો, જોઈએ આપણે પહેલું જે 30મું છે તે આપણે ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ તે વિધાન કેવું છે? ખરું છે। ઓકે, અહીંયા જુઓ તે વિધાન કેવું છે? ખરું છે। 31મું છે, રોટલીના ટુકડાને 3-4 વખત ચાવી ગળી જઈએ ત્યારે સ્વાદમાં કોઈ બદલાવ આવતો નથી, તો એ વિધાન પણ કેવું છે? ખરું છે। ઓકે, આપણે વારંવાર વધારે વખત ચાવીએ તો જ આપણને સ્વાદમાં ફરક પડે છે, બાકી તેમાં કોઈ બદલાવ આવતો નથી। 32મું છે, રોટલીના ટુકડાને 30-32 વખત ચાવો અને ગળી જાઓ છો ત્યારે સ્વાદમાં ફરક પડે છે, કેવો? શા માટે? તેનો જવાબ લખીએ કે જ્યારે રોટલીના ટુકડાને 30-32 વખત ચાવતા રોટલીનો સ્વાદ મીઠો લાગે છે, કેમ કે તેના નાના નાના બારીક ટુકડા થઈ જાય છે અને તેમાં લાળ ભળવાથી તેમાં રહેલા સ્ટાર્ચનું પાચન થતાં તે શર્કરામાં ફેરવાય છે અને ખોરાક ગળ્યો લાગે છે। જો ફરીથી એક વખત બોલું છું, ધ્યાનથી સાંભળજો। જ્યારે રોટલીના ટુકડાને 30-32 વખત ચાવતા રોટલીનો સ્વાદ મીઠો લાગે છે, કેમ કે તેના નાના નાના બારીક ટુકડા થઈ જાય છે અને તેમાં લાળ ભળવાથી તેમાં રહેલા સ્ટાર્ચનું પાચન થતાં તે શર્કરામાં ફેરવાય છે અને ખોરાક ગળ્યો લાગે છે। 32મું છે, લીલા જામફળનો એક ટુકડો કાપીને મોઢામાં મૂકીને ધીમે ધીમે ચાવવાથી શું બદલાવ આવે છે? તો તેમાં આપણે લખીશું કે લીલા જામફળનો એક ટુકડો કાપીને મોઢામાં મૂકતા શરૂઆતમાં તેનો સ્વાદ તુરો લાગે છે, પણ જેમ તેને વધુ ને વધુ ચાવવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ મીઠો થતો જાય છે। ઓકે, ફરી વખત જોઈ લો, લીલા જામફળનો એક ટુકડો કાપીને મોઢામાં મૂકતા શરૂઆતમાં તેનો સ્વાદ તુરો લાગે છે, પણ જેમ તેને વધુ ને વધુ ચાવવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ મીઠો થતો જાય છે। 34મો સવાલ છે, આપણા મોંમાં લાળ રસ શું કામ કરે છે? તો આપણે લખીશું કે આપણા મોંમાં લાળ રસ સ્વાદ ઇન્દ્રિયને સ્વાદ પારખવામાં મદદ કરે છે તથા ખોરાકને પોચો બનાવે છે અને સ્ટાર્ચના પાચનમાં મદદ કરે છે। ફરીવાર જોઈએ તો આપણા મોંમાં લાળ રસ સ્વાદ ઇન્દ્રિયને સ્વાદ પારખવામાં મદદ કરે છે તથા ખોરાકને પોચો બનાવે છે અને સ્ટાર્ચના પાચનમાં મદદ કરે છે। 35મો જોઈએ આપણે, કારણ આપો ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ। તો તેમાં જવાબ લખીશું, ખોરાક ખૂબ ચાવીને ખાવાથી ખોરાકના ખૂબ ઝીણા ટુકડા થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભળે છે, તેથી ખોરાક સુવાળો કે પોચો બને છે જેનું પાચન સરળતાથી થાય છે, માટે આપણે ખોરાક
खूब चावीने खावो जोईए। फरीवार जोईए तो खोराक खूब ज चावीने खावाथी खोराकना खूब झीणा टुकड़ा थाय छे अने तेमा पूरता प्रमाणमा लाल रस भळे छे। तेथी खोराक सुवाळो के पोचो बने छे जेनुं पाचन सरळताथी थाय छे। माटे आपणे खोराक खूब चावीने खावो जोईए। आगळ जोईए भूख। ओके, आपणो नवो टॉपिक छे भूख। तेमा 36 નંબરની ખાલી જગ્યા છે કે મોંમાંથી ખોરાક ખાલી જગ્યામાં જાય છે, તો તેમાં જવાબ આવશે અન્નનળી। ઓકે, આપણે જવાબની નીચે અન્ડરલાઈન કરીએ તેથી તમને વધારે સમજ પડે। તો 36માં ખાલી જગ્યામાં આવશે અન્નનળી। 37મું છે ખાલી જગ્યામાંથી ખોરાક જઠરમાં જાય છે, તો આપણે આગળ જોયેલું કે અન્નનળીમાંથી ખોરાક જઠરમાં જાય છે। 38મું છે જઠરમાંથી ખોરાક મોટા આંતરડામાં પહોંચે છે, તો તેમાં ખોટું આવશે। સૌ પ્રથમ ખોરાક જશે નાના આંતરડામાં, ત્યાર પછી મોટા આંતરડામાં જશે। 39મું છે નાના આંતરડામાં નહીં પચેલો ખોરાક ક્યાં જાય છે, તેમાં આવશે ઓપ્શન બી મોટા આંતરડામાં। 40મો પ્રશ્ન છે પાચન ક્રિયામાં ભાગ લેતા અવયવોના નામ જણાવો। વિદ્યાર્થી મિત્રો, આ જે સવાલ છે તે તમને છેક 10માં સુધી કામ આવવાનો છે, કારણ કે આ પાચન ક્રિયામાં જે ભાગ છે તે 10માં સુધી તમારે આવે જ છે, તેથી તમે અત્યારે જ આને યાદ રાખી લેજો। તો તેના નામ છે મો, અન્નનળી, જઠર, મોટું આંતરડું, નાનું આંતરડું વગેરે અવયવો પાચન ક્રિયામાં ભાગ લે છે। ફરીવાર જોઈએ તો તેમાં આવશે મો, અન્નનળી, જઠર, મોટું આંતરડું, નાનું આંતરડું વગેરે અવયવો પાચન ક્રિયામાં ભાગ લે છે। 41મું જોઈએ ખોરાકના પાચનની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે, તો તેમાં આવશે મો। 42મો વિકલ્પ જોઈએ મોમાં શેનું પાચન થાય છે, તેમાં આવશે ઓપ્શન બી સ્ટાર્ચ। 43મો છે તમને જ્યારે ભૂખ લાગે ત્યારે તમે કેવું લાગે છે ચર્ચા કરો, જે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા છીએ। 44મો સવાલ છે આપણે થોડા દિવસ ખોરાક ન લઈએ તો અશક્તિ શા માટે અનુભવીએ છીએ, તો તેમાં આપણે જવાબ લખીશું કે આપણે દિવસ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિ જેવી કે ચાલવું, બેસવું, દોડવું, રમવું, ખાવું, ભણવું, ઊભા રહેવું વગેરે કરીએ છીએ। આ બધી જ પ્રવૃત્તિ કરવામાં આપણા શરીરમાં રહેલી શક્તિ ખર્ચાય છે। આપણે બધા જાણીએ છીએ કે ખોરાકમાં વિવિધ પોષક તત્વો રહેલા હોય છે, આ બધામાંથી આપણને કામ કરવાની ઊર્જા કે શક્તિ મળે છે। આથી જો આપણે થોડા દિવસ ખોરાક લીધા વિના રહીએ તો આપણને અશક્તિ આવી જાય છે। ફરીવાર જોઈએ આપણે દિવસ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિ જેવી કે ચાલવું, બેસવું, દોડવું, રમવું, ખાવું, ભણવું, ઊભા રહેવું વગેરે કરીએ છીએ। આ બધી જ પ્રવૃત્તિ કરવામાં આપણા શરીરમાં રહેલી શક્તિ ખર્ચાય છે। આપણે બધા જાણીએ છીએ કે ખોરાકમાં વિવિધ પોષક તત્વો રહેલા હોય છે, આ બધામાંથી આપણને કામ કરવાની ઊર્જા કે શક્તિ મળે છે। આથી જો આપણે થોડા દિવસ ખોરાક લીધા વિના રહીએ તો આપણને અશક્તિ આવી જાય છે। 45મો જોઈએ આપણે 2-3 દિવસ પાણી વગર રહી શકીએ છીએ, તો કે ના, તેમાં આવશે ખોટું। ગ્લુકોઝ અને તેનું કાર્ય જે એક નવો ટોપિક છે તે આપણે જોઈએ।
तो 46મી ખાલી જગ્યા છે, ખોરાકમાં સ્ટાર્ચ ખાલી જગ્યા સ્વરૂપે રહેલો છે, તો તેમાં જવાબ આવશે ગ્લુકોઝ. 47મો છે, ગ્લુકોઝનો સ્વાદ કેવો હોય છે, તો તેમાં ઓપ્શન સી ગળ્યો. 48મો સવાલ છે, ઝાડા ઉલટી થાય ત્યારે દર્દીને કયું પ્રવાહી આપવું હિતાવહ છે, તો તેનો જવાબ લખીશું ઝાડા ઉલટી થાય ત્યારે ખાંડ અને મીઠાનું પાણી આપવું હિતાવહ છે. ઓકે, 49મો લખીશું, ઝાડા ઉલટી થવાથી વ્યક્તિ શા માટે નબળો પડી જાય છે, તો તેનો જવાબ આવશે ઝાડા ઉલટી થાય ત્યારે વ્યક્તિના શરીરમાં પાણી અને ક્ષારોનું પ્રમાણ ઘટતું જાય છે. આપણા શરીરમાં 65% પાણી રહેલું છે, તે ઘટી જતાં શરીર નબળું પડી જાય છે. ફરીવાર જોઈએ 49મો સવાલ, ઝાડા ઉલટી થાય ત્યારે વ્યક્તિના શરીરમાં પાણી અને ક્ષારોનું પ્રમાણ ઘટતું જાય છે. આપણા શરીરમાં 65% પાણી રહેલું છે, તે ઘટી જતાં શરીર નબળું પડી જાય છે. આગળ જોઈએ 50મો સવાલ છે, કારણ આપો જ્યારે સતત ઝાડા ઉલટી થાય ત્યારે ડૉક્ટર ગ્લુકોઝના બાટલા ચડાવવાની સલાહ આપે છે, તો તેમાં આપણે લખીશું કે સતત ઝાડા ઉલટી થાય ત્યારે શરીરમાંથી પાણી ઘટતું જાય છે, મો માટે લીધેલું પ્રવાહી કે ખોરાક પણ ટકતા નથી. આવા સમયે જો ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે તો દર્દીને જમ્યા વગર પણ થોડી તાકાત મળે છે. જુઓ, ફરીવાર જોઈએ, સતત ઝાડા ઉલટી થાય ત્યારે શરીરમાંથી પાણી ઘટતું જાય છે, મો માટે લીધેલું પ્રવાહી કે ખોરાક પણ ટકતા નથી. આવા સમયે જો ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે તો દર્દીને જમ્યા વગર પણ થોડી તાકાત મળે છે. 51મો જોઈએ, બજારમાં ગ્લુકોઝ માત્ર પ્રવાહી સ્વરૂપે જ મળે છે, તો તેમાં આવશે ખોટું. 52મો સવાલ જોઈએ, ગ્લુકોઝનો ઉપયોગ કોણ અને કેવી રીતે કરી શકે છે, તો જુઓ ગ્લુકોઝમાં બજારમાં પાવડર સ્વરૂપે પણ મળે છે, આથી બીમાર વ્યક્તિ, નાના બાળકો, રમતવીરો, વૃદ્ધો શરીરમાં ઝડપથી તાકાત મેળવવા માટે પાણીમાં ઓગાળીને અથવા તો પાવડર સ્વરૂપે લે છે. ફરીવાર જોઈએ, ગ્લુકોઝમાં બજારમાં પાવડર સ્વરૂપે પણ મળે છે, આથી બીમાર વ્યક્તિ, નાના બાળકો, રમતવીરો, વૃદ્ધો શરીરમાં ઝડપથી તાકાત મેળવવા માટે પાણીમાં ઓગાળીને અથવા પાવડર સ્વરૂપે લે છે. આગળ જોઈએ 53મું, જે વાક્ય છે, ખરું છે કે ખોટું, શાળામાં રાખવામાં આવતી પ્રાથમિક સારવાર પેટીમાં પણ ગ્લુકોઝ રાખવામાં આવે છે, તો તે વિધાન આવશે ખરું. ઓકે, અહીંયા જુઓ તે વિધાન કેવું આવશે, ખરું આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.